નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની પ્રથમ પરીક્ષાનું તારીખ દસમી ઓક્ટોબર બે હજાર ને બાવીસના રોજ લેવાયેલ ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું પેપર ચાલો આ પેપર છે કક્ષાનું કુલ પેપરના સોલ્યુશન માટે અહીંયા અહીંયા સમય આપ્યો હતો દોસ્તો બે કલાકનો અહીં આજના આ વિડીયોની અંદર વિભાગ એના જેટલા પણ ટૂંકા પ્રશ્નો છે તે તો અહીંયા આપણે સોલ્વ કરવાના છીએ પરંતુ તે સિવાય આવનારી દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટે વિભાગ બી સી ડી અને એની અંદર કયા કયા અહીંયા પ્રશ્નો આપણને આપવામાં આવ્યા છે તે અંગેની અહીંયા પણ દોસ્તો આપણે ચર્ચા કરીશું તો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી

જ્યાં દોસ્તો આપણે અહીંયા દસ થી વીસ શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખવાનું સૂચવવામાં આવ્યું હતું પ્રત્યેક પ્રશ્ન માટે એક ગુણ અને કુલ દસ ગુણ અહીંયા હતા દોસ્તો વિભાગ એ માટે પહેલો પ્રશ્ન અહીંયા હતો કે તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય છે જવાબ આવશે સાચો અહીંયા વિકલ્પ નંબર સી કે કદ ઘટે છે બીજું કે કયો ઘટક અલગ પડે છે તો જવાબ આવી જશે અહીંયા વિકલ્પ નંબર ડી ગ્રેફાઇટ ત્રીજું છે કે કોષની આ અન્નવાહક પેશીનો એકમાત્ર મૃત ઘટક છે જવાબ આવશે અહીંયા અન્નવાહક તંતુ પાંચમું છે કે કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોમાં કોના ક્ષાર હોઈ શકે છે જવાબ આવશે અહીંયા પારો છઠ્ઠું છે કે કાર્બનના મૂળભૂત સ્વરૂપો ખાલી જગ્યા છે તો જવાબ આવી જશે ત્રણ સાતમું છે કે વનસ્પતિમાં છાલનું નિર્માણ કરતી પેશી ખાલી જગ્યા છે જવાબ આવી જશે દ્રઢોતક પેશી

ત્યારબાદ દોસ્તો અહીં આવી જશે પ્રશ્ન નંબર દસ કે એક પાત્રમાં લઈ રીતે ગરમ કરતા મળતા અવલોકન માટે તાપમાન સમયના આલેખ પરથી પદાર્થનું ઉત્કલન બિંદુ જણાવો તો ઉત્કલન બિંદુ છે દોસ્તો તેથી જશે અહીંયા એકસો ને દસ ત્યારબાદ છે દોસ્તો અહીંયા વિભાગ બી જેની અંદર માગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપવાનું સૂચવવામાં આવ્યું હતું પ્રત્યેક પ્રશ્ન માટે બે ગુણ હતા કુલ સોળ ગુણ દોસ્તો હતો અહીંયા વિભાગ બી અને આ છે તમામે તમામ વિભાગ બી ના પ્રશ્નો વિભાગ સી જે છે તેની અંદર આશરે સાઈઠ થી એસી શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખવાના હતા પ્રત્યેક માટે ત્રણ ગુણ હતા તો કુલ બાર ગુણો દોસ્તો હતો આપણો વિભાગ સી જેના પ્રશ્ન નંબર ઓગણીસ વીસ અહીંયા છે અને બાકીના પ્રશ્ન નંબર એકવીસ થી બાવીસ જે છે તે અહીંયા સૂચવવામાં આવ્યા છે વિભાગ ડી જે છે દોસ્તો અહીંયા આપણો અંતિમ વિભાગ આની અંદર સવિસ્તાર ઉત્તર લખવાનું સૂચવવામાં આવ્યું હતું પ્રત્યેક પ્રશ્ન હતો ચાર ગુણનો અને કુલ બાર ગુણ અહિયાં હતા વિભાગ ડી માટે અને પ્રશ્ન નંબર ત્રેવીસ પચીસ જે છે દોસ્તો તે છે અહીંયા વિભાગ ડી ના અહીં આની સાથે જ દોસ્તો પેપર સોલ્યુશન જે છે અને પ્રશ્નો છે તેની સમજણ થાય છે પૂર્ણ આશા રાખું છું કે સમજાવેલી માહિતીની અંદર એકદમ વિગતવાર રીતે ખ્યાલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને જે છે તે અહીં આવડી ગયો હશે બસ દોસ્તો આટલું જ રાખું છું હું આજના આ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી કરી દેજો આપણા આ વિડીયોને શેર અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો દોસ્તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ પેપર સોલ્યુશનની સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય